नमस्कार दर्शक मित्रों, मंथवी न्यूज ना भविष्य लक्ष्य कार्यक्रम काल नो दिवस के उमा आप सब नो स्वागत छे। हूं छु आपनी साथे बंसरीशा। दर्शक मित्रों, ઘણા બધા માધ્યમો થકી આપને સવારસારમાં દૈનિક રાશિ ભવિષ્ય તો સાંભળવાને જાણવા મળી જ જતું હશે, પરંતુ સવારસારમાં ઘણીવાર કામકાજની વચ્ચે તે ચૂકી પણ જવાતું હશે, અને એટલે જ અમે લઈને આવીએ છીએ કે એવો કાર્યક્રમ જેમાં આવતીકાલનું જે રાશિ ભવિષ્ય હોય છે આજે સંધ્યાકાળથી જ જાણી શકાય છે, જેથી કાલના દિવસનો પ્લાન આજે એડવાન્સમાં થઈ શકે। તો ચાલો એ માટે શરૂ કરીએ આપણો કાર્યક્રમ કાલનો દિવસ કેવો। तो दर्शक मित्रों, आती काले से 13 जून रविवार नो दिवस, काले संडे जो वीकेंड है, तो सौथी पहला आपणे रविवार नो पंचांग जाणीशुं, दिन विशेष जाणीशुं, आती काल नो राशि भविष्य पण जाणीशुं। आ साथे आती काले जेनो जन्मदिवस छे तेमनो आवनारुं वर्ष केवुं रहेशे ते पण जाणवा मळशे, ने आपणे जो कोई मूंझवता प्रश्न होय तो फोन कॉल करीने अमारी साथे लाइव पण जोडाई शको छो। ने ए माटे आपणी साथे जोडाया छे ज्योतिष आचार्य किशनभाई, मळीशुं तमने। किशनभाई, स्वागत छे आपनुं। जय श्री कृष्ण। जय श्री कृष्ण। हर हर महादेव। हर हर महादेव। जी किशन भाई, आती काले 13 तारीख से रविवार नो दिवस छे, सौथी पहला आपणे पंचांग पर नजर करिए। नमस्कार दर्शक मित्रों, हर हर महादेव। વાત કરીએ તો આપણે કાલના પંચાંગની, તો કાલે તારીખ 13/6/2021 ને રવિવાર છે। તિથિ વિક્રમ સંવત 2077, જેઠ સુદ 3 છે। રાશિ મિથુન રાશિ છે। મિથુન રાશિના મૂળાક્ષર ક છે અને ધ રહેશે। નક્ષત્ર પુનઃ વસુ છે, યોગ વૃદ્ધિ છે, જ્યારે કરણ છે તૈતિલ છે। જી બેન, હવે વાત કરીશું આપણે આવતીકાલના દિન વિશેષની। જો ભાઈ, કાલે રવિવારનો દિવસ છે, બરોબર। ગુલાબના ફૂલહાર માતાજીને ચડાવવાના છે, સાથે સાથે 5 લવિંગ માતાજીના પગની નીચે મૂકી દેજો। કહેવાય છે કે ભાઈ, ગુલાબનો ફૂલહાર માતાજીને ચડાવવાથી તમારા જીવનમાં સુગંધિ આવે છે, અને 5 લવિંગ મૂકવાથી જે પણ તમારા સંકટો આવવાના છે એ માયનું નિવારણ કરી નાખે છે। તો ચોક્કસથી કાલ આટલું કરવાથી તમારા નજીકના સંકટો દૂર થશે અને એક સુગંધિ જેવી જિંદગી તમને પ્રાપ્ત થઈ જશે। જી બેન, જી હવે રાશિફળ તરફ આગળ વધીશું। વાત કરીશું મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોની, કેવો રહેશે આ લોકો માટે કાલનો રવિવારનો દિવસ। વાત કરીએ તો સૌપ્રથમ મેષ રાશિવાળાને, તો કાલે મેષ રાશિવાળાને બલિનો બકરો ના બને એનું ધ્યાન રાખશે, એટલે લોકો તમારું કરી ના નાખે, બરોબર છે। લોકો આવે દુઃખમાં માર્યા માર્યા રોતા રોતા આવે કે લાવો 5000, લાવો આ કરો, લાવો આ કરો, એવા બલિના બકરા ના બનતા, બરોબર। કંઈ પણ કરો, સારું કાર્ય થાય એનું ધ્યાન રાખજો, સાથે સાથે ધનનો લાભ થવાનો છે। ચોક્કસથી કોઈ સારો એવો ધનનો લાભ તમારા જીવનમાં જોવાઈ રહ્યો છે, અને મહેનત કરવાની જરૂર છે। તમે જે પણ કાર્ય કરો છો એમાં બે ગણું વધારે મહેનત તમારી માંગી રહી છે હાલમાં, બરોબર। તો ચોક્કસથી મહેનત આવશે, સાથે સાથે કોઈ શંકા થશે, મનની અંદર શંકા ઊભી થાય કે આ માણસ આવો છે, તમારા જીવનસાથી પર શંકા કરો, તમારા મિત્ર સાથે પર અથવા તો તમારા પરિવાર સંબંધીઓ પર શંકા કરો, તો કાલે શંકામય દિવસ તમારો જઈ શકે એમ છે। તો ખોટી શંકા ના કરશો, જે સત્ય છે બહાર આવવાનું જ છે, સાથે સાથે તમારા માટે શુભ કલર વાદળી અને શુભ નંબર 5 રહેશે। હવે વાત કરીએ તો ભાઈ વૃષભ રાશિવાળા જાતકોની, તો વચન આપતા પહેલા વિચારજો, કાલે જે પણ પ્રાણ જાય પણ વચન ના જાય એવું છે, બરોબર। આપણે કાલે જે પણ કોઈને એક વખત કમિટમેન્ટ કરો, વચન આપો, પછી એ પૂરું કરવું પડે છે। તો કાલે કોઈ પણ કોઈને વચન આપો, બોલી કરો, તો 100 વાર વિચારીને બોલી કરજો, ચોક્કસથી તમે આટલું કરશો તો ફાયદો થશે, સાથે સાથે ખોટું સાહસ ના કરતા। કોઈ પણ અમુક વખત આપણે ખોટું સાહસ કરીએ છીએ અને પડીએ છીએ, તો એવું ખોટું સાહસ કાલે કરવાની કોઈ જરૂર નથી। ભાગ્યનો સાથ થોડો ઓછો છે, તો ખોટું સાહસ કાલે ના કરતા। ખર્ચામાં વધારો થઈ રહ્યો છે, ચોક્કસથી નાના મોટા ખર્ચામાં તમારો વધારો દેખાઈ રહ્યો છે। બાળકો તરફથી ફાયદો જણાય, કોઈ પણ બાળકો તરફથી નાના મોટા ફાયદા જણાઈ શકે છે। શુભ કલર પીળો અને શુભ નંબર 6 રહેશે। હવે વાત કરીએ તો ભાઈ મિથુન રાશિવાળા જાતકોની, તો કોઈની લાગણી ના પહોંચાડશો, બરોબર। લાગણીને ઠેસ ના પહોંચે, બરોબર। અમુક વખત આપણા મનમાં કંઈ ના હોય પણ સામેવાળા વ્યક્તિને તરત ખોટું લાગી જાય છે, તો એવું ના થાય, કોઈની ખોટી લાગણી ના દુભાય, ખાસ ધ્યાન રાખજો। હંમેશા માન સન્માનથી બોલાવજો, કોઈ પણ વ્યક્તિ શેનું ભૂખ્યું હોય, એક માન સન્માનનું ભૂખ્યું હોય, બરોબર। થોડુંક એમને માન સન્માન આપે એટલે રાજીનો રેડ થઈ જાય, દરેક વ્યક્તિની વાત છે, દરેક વ્યક્તિ પ્રેમના ભૂખ્યા હોય છે, પૈસા તો આજે છે કાલે નથી, પણ જો થોડોક પ્રેમ તમે આપો, થોડુંક માન સન્માન કોઈકને આપો, તો ચોક્કસથી માણસને તમારા પ્રત્યે ખૂબ આદર જાગશે, ખૂબ પ્રેમ જાગશે, અને આ જીવન આ જગત એનું જ ભૂખ્યું છે, બરોબર। વાત કરીએ તો ભાઈ બચાવેલું ધન કામમાં આવી શકે એમ છે, કોઈ પણ નાનું મોટું બચાવેલું ધન ચોક્કસથી કામમાં આવશે, કોઈની જોડે મતભેદ ના થાય, બરોબર। કોઈની જોડે મતભેદ ના થાય, ભૂલથી પણ તમારું કોઈ મગજમાં શંકા હોય કે અશંકા હોય ચોક્કસ તેને ક્લિયર કરી નાખજો, પણ કોઈની જોડે મતભેદ ના કરજા, જે પણ તમે આંખે જોયેલું હોય એ જ સાચું માનજો, લોકોનું કીધેલું લોકોનું કરેલું સાચું ના માનતા, સાથે સાથે કોઈની જોડે અણગમું પણ થશે, બરાબર। તમારા નજીકના વ્યક્તિ જોડે, તમારા પરિવારજનો જોડે, આજુબાજુ પાડોશી જોડે કાલે અણગમો પણ થઈ શકે એમ છે। શુભ કલર જ્યારે જાંબલી ને શુભ નંબર
કર્ક રાશિ વાળાને કોઈ નવી તકો ઊભી થઈ શકે એમ છે. મોટા પાયે મોટી તકો જોવાઈ રહી છે. અન્ય પર ખર્ચ કરવાનું ટાળવાનું છે. લોકો પર તમે ખર્ચા બહુ કરો છો. તમારા મિત્રને કંઈક લાવી આપ્યું, આજુબાજુ વાળાને પોતાની પર 5 રૂપિયા નહીં ખર્ચે પણ આજુબાજુ વાળાની પર પૈસા ખર્ચે, તો લોકોની પર ખર્ચ કરવાનું ટાળજો. પોતાના પર થોડા ખર્ચા કરજો અને થોડુંક સંગ્રહ પણ કરજો. ઘરમાં નાના મોટા ફેરફાર થશે. ચોક્કસથી કોઈ નાના મોટા ઘરમાં ફેરફાર જોવાઈ રહ્યા છે. જવાબદારી મળે બરોબર, કોઈ નવી જવાબદારી તમને કોઈ સોંપે અથવા તો કોઈ મળી શકે એમ છે. શુભ કલર લીલો અને શુભ નંબર 2 રહેશે. હવે વાત કરીએ તો સિંહ રાશિ વાળા જાતકોની તબિયતમાં ખાસ ધ્યાન રાખવાનું છે. સૂર્ય સિંહ રાશિ વાળા હાલમાં બરોબર નબળો થઈ રહ્યો છે. તબિયતમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. સાથે સાથે ભૂતકાળની વ્યક્તિનો સંપર્ક થઈ શકે એમ છે. કોઈ જૂના વ્યક્તિનો સંપર્ક તમારા આ બરોબર વર્તમાનમાં થઈ શકે એમ છે. દિવસ યાદગાર બની શકે એમ છે. કાલે ચોક્કસથી કોઈ વ્યક્તિ તમારા સંપર્કમાં આવશે જેનાથી તમારો દિવસ યાદગાર બની જશે અને તમારા વતનની યાદ આવે. જે લોકો બહાર રહે છે એ લોકોને એમનું વતન યાદ આવે, વતનમાં પાછું ફરવાનું મન થાય, વતનના બચપનની યાદો પણ તાજી થાય. શુભ કલર તમારો ભૂરો અને શુભ નંબર 1 રહેશે. હવે વાત કરીએ તો કન્યા રાશિવાળા જાતકોની, તો કન્યા રાશિવાળાને વડીલોને સલાહ લઈને કાર્ય કરવાનું છે. જે પણ કામ કરો તમારા વડીલોને લઈને આગળ વધારીને કામ કરજો. પ્રેમમાં નવો વળાંક આવશે. તમારા પ્રેમ જીવનમાં શુક્ર ઊંચનો બને છે. ચોક્કસથી કોઈ સારા એવા વ્યક્તિનું આગમન તમારા જીવનમાં જોઈ રહ્યો છે. પ્રેમમાં ખૂબ જ સારું, તમને આગળ ચોક્કસથી ભરપૂર હાસ્ય મળશે, ભરપૂર આનંદ મળશે અને ભરપૂર પ્રેમ મળી શકે એમ છે. નાની મોટી મુશ્કેલીનો કદાચ સામનો કરવો પડે છે કે ભાઈ કોઈ પણ નાની મોટી મુશ્કેલી તમને કાલે જોવાઈ જાય. સાથે સાથે ગુસ્સા પર ખાસ કાબૂ રાખવાનો છે બરોબર. કોઈ પણ ગમે તે બોલે, મગજમાં શ્રીરામની માળા જ જપવાની છે આપણે. કશું પણ કંઈ પણ થાય, શાંત મગજે શ્રીરામ શ્રીરામ બોલીને આપણે જીવન આગળ વધારીશું. શુભ કલર ગુલાબી ને શુભ નંબર 5 રહેશે. જી બેન. જી, આગળની રાશિ તરફ આગળ વધીએ પહેલા કોલર જોડાયા છે આપણી સાથે. હેલો, પુષ્પાબેન છે. હેલો, જી પુષ્પાબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હસબન્ડ કી તારીખ હૈ 26/7/1977. જી. ઓર વિકાસ રાજસ્થાન કા જન્મ હૈ. જી. उनके ना दो मकान है, दोनों जस्टिस के लिए निकल गए. कब तक बिकेंगे? और ना आपको धंधा करना है तो ऑटो चला के करे या चांदी का कोई काम करे तो उनका सूट बैठने का. दोनों के सवाल. पुष्पा भाई, उनका शनि काफी अच्छा है, चांदी का काम करवा सकते हो. और कपूर की धूप हर संडे को कपूर की धूप आपको करना है, बहुत अच्छा रहेगा. जी बहन. अनेक कॉलर से अपनी साथ है. हेलो. હેલો. જી, આપનું નામ? જયરાજનભાઈ. જી, જન્મની વિગતો જણાવશો. 12/7/81. સમય અને સ્થળ? 9:10 સવારે અને આણંદ જન્મ સ્થળ. પ્રશ્ન શું છે ભાઈ? એમાં હવે સંતાન યોગની વાત છે. જી, ગુરુ કેતુ સાથે છે બરોબર. ગુરુ કેતુ સાથે છે એટલે કે ભાઈ સંતાનમાં તમને પ્રોબ્લેમ થાય. જ્યારે કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં ગુરુ કેતુ જોડે હોય એટલે કે ભાઈ સંતાનમાં પ્રોબ્લેમ થાય. ગમે તેટલા પ્રયાસો કરો પણ સંતાનની પ્રાપ્તિ ના થાય, અથવા તો છેક આવવાનું હોય ને કોઈ એવા સંકટ આવી જાય જેના કારણે સંતાન ના થાય. તો જ ગુરુ કેતુ તમારા દરેક જેની બી કુંડળીમાં સાથે હોય અને એમાં જો 5મા ભાવમાં બેઠા હોય જે સંતાનનો ભાવ છે તો વધારે સમસ્યા સર્જે છે. તમારે પણ ભાઈ સેમ વસ્તુ થઈ રહી છે. ગુરુ કેતુ 5મા ભાવમાં બેઠા છે જેના કારણે સમસ્યાઓ સર્જાય છે. હવે આનાથી દૂર કરવાનું શું? તો એક તો તમને હું કહું કે નિયમિત પ્રમાણે બરોબર કૃષ્ણ ભગવાન ઉપર એક તમારા ઘરમાં જો કૃષ્ણ લાલાની પૂજા હોય તો એમના પર એક તુલસીનું પાન, સાથે સાથે શ્રી કૃષ્ણ શરણામમાં 108 વાર બોલવાનું છે. બીજી વસ્તુ કે વિષ્ણુ ભગવાનને દર ગુરુવારે પંચામૃત અને પીળું ફૂલ એક ચડાવવાનું રાખો. ચોક્કસથી ફાયદો થશે અને સંતાનના યોગ ખૂબ પ્રબળ બની જશે. જી, અને એક કોલર છે આપણી સાથે. હેલો. કેનેડા માટે તો એ પાસ
ભાઈ કેનેડાની ફાઇલ મૂકી છે, ચંદ્ર અત્યારે ઊંચનો બને છે બરોબર, લગ્નેશ શુક્ર લગ્નેશના એમની કુંડળી બની રહી છે, સારામાં સારું છે, ચોક્કસ એમને પ્રભાવિત થઈ શકે એવા યોગો બની રહ્યા છે, 6 થી 7 મહિનામાં સારા એવા ચાન્સીસ છે કે બેન પીઆર બની જાય અને તમને પણ એ લોકો લઈ જશે અને તમને પણ પરદેશ ગમન કરાવશે. જી દીપાબેન જોડાયા છે આપણી સાથે. હેલો. હા કિશનભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય મહાદેવ. એમને સગાઈની વાત આવે છે પણ જવાબ નથી આવતો અને ક્યાં કે છે ને એ ખબર નથી પડતી. જી એનું જન્મ સ્થળ દીપાબેન તમે બોલ્યા નથી. રાહુ સાથે બેઠો છે, પરાક્રમ ના સ્થાનમાં બેઠો છે અને બરોબર કર્ક રાશિ નો બેઠો છે બરોબર, કે ભાઈ શુક્ર એમનો ખુબ નબળો છે બરોબર. તો ભાઈ શુક્ર તમે થોડોક સારું આપણે કરાવીએ તો બાબાના લગ્ન નો યોગ પ્રબળ બની શકે એમ છે. તો ચોક્કસ થી શુક્ર ને ઊંચનો કરવા માટે શું કરવાનું, તો ભાઈ નિયમિત પ્રમાણે બરોબર એને કેવું છે કે માં દુર્ગાને એક સફેદ ફૂલ અર્પિત કરવાનું રાખે, માં દુર્ગાને એક સફેદ ફૂલ અર્પિત કરવાનું રાખે, દર શુક્રવારે 5 સફેદ પેંડા બરોબર માતાજીને ચડાવી દેવાના છે, 5 સફેદ પેંડા માતાજીને ચડાવી દે અને સાથે સાથે નિયમિત પ્રમાણે ઓમ શુમ શુક્રાય નમઃ, ઓમ શુમ શુક્રાય નમઃ ના મંત્રનો જાપ 108 વાર બોલશે, શુક્ર એનો છે એ પાવરફુલ થશે, એનો પર્વત ઊંચનો થશે અને ચોક્કસથી એની જે બી આ સમસ્યા છે લગ્નની એ દૂર થઈ જશે. જી અને એક કોલર છે આપણી સાથે. હેલો. હેલો. જી અલકા બોલું છું. જી અલકાબેન. મારી જન્મ તારીખ 22/3/88 છે. ગાંધીનગર જન્મ સ્થળ અને સમય બપોરના 3:30. જી શું પ્રશ્ન છે? લવ મેરેજ કર્યા છે મેં, હમણાંથી હસબન્ડ વાઈફનું અમારું રિલેશન બહુ સારું નથી ચાલતું અને ક્યાંય જસ નથી મળતો. લગ્નમાં જસ નથી અને તમારા હસબન્ડ વાઈફને સારું નથી ચાલતું, કેટલા વર્ષ થયા લગ્નને બેન? ગુલાબની જેમ એવું કઈક કરી આપીએ તો ભાઈ વિષ્ણુ સહસ્ત્ર નો બેન પાઠ નિયમિત કરવાનો બરોબર, દરરોજ સવાર સાંજ એક વિષ્ણુ સહસ્ત્ર નો પાઠ ને વિષ્ણુ સહસ્ત્ર નામાવાળી સાથે સાથે એક સફેદ ફૂલ બરોબર શિવલિંગ ઉપર બેન તમે રોજ ચડાવવાનું રાખો, સાથે સાથે દર શનિ રવિ, આ શાસ્ત્રોક્ત ઉપાય નથી પણ આ તમારા રિયલ માટે કહું છું કે દર શનિ રવિ બહાર ફરવા જઈ આવો, ચોક્કસ થી પ્રેમમાં વધારો થશે અને એમને લાપસી ખવડાવવાનું તમે રાખો, દર રવિવારે લાપસી કંસાર મનગમતું ભોજન એમને ખવડાવવાનું રાખશો, પ્રેમમાં મીઠાસ આવશે અને ધારેલા કામ સફળ થઈ જશે. જશ નથી મળતો કારણ કે ગુરુ નબળો છે બરોબર, જશ ના મળે ગુરુ નબળો છે, થઈ શકે તો એક પુખરાજનો નંગ તમે પહેરી લો પહેલી આંગળીમાં અથવા તો તમે દરરોજ બરોબર એક પીળું ફૂલ તમે વિષ્ણુ ભગવાનને અર્પિત કરવાનું રાખો, ચોક્કસ થી બેન ફાયદો થઈ જશે. જી અને કોલર જોડાયા છે આપણી સાથે. હેલો. હેલો. જી જણાવો. અમે ધ્રુવ વાત કરું સુરતથી. જી 9 ઓક્ટોબર 1997. સમય અને સ્થળ? રાતના 1:26 ગુરુવાર ને સુરત. પ્રશ્ન? મને જે બિઝનેસ કરી તેમાં સફળતા મળશે ને કેટલો ટાઈમ લાગશે? શેનો ધંધો કરવો છે ભાઈ? હું તો માર્કેટનું કરું છું. શેર બજારમાં ધંધો તો તમારો જો શુક્ર સારો છે, મંગળ બી સારો છે બરોબર, પણ શુક્ર ઊંચનો હોય તો શેર માર્કેટ થાય પણ તમારો જે શુક્ર જે જગ્યાએ બેઠો છે ને ત્યાં થોડી નાની મોટી તકલીફ થઈ શકે એમ છે બરોબર છે, પણ સાથે સૂર્ય બુધનો આદિત્ય યોગ છે, યશ કીર્તિ વાળો યોગ છે, ચોક્કસથી ફાયદો થશે, પણ જે આપણો શુક્ર અને મંગળ જે તમારા બેઠા છે બરોબર જે જગ્યાએ બેઠા છે એમાં થોડાક પ્રોબ્લેમ થાય છે. શું કરવાથી ફાયદો થાય? તો નિયમિત પ્રમાણે બરોબર નિયમિત પ્રમાણે તમારે રુદ્ર અભિષેક દરરોજ, દર સોમવારની વાત નથી, દરરોજ રુદ્ર અભિષેક કરવાનો છે અને એક તમારે કહેવાય કે ભાઈ તમારાથી થઈ શકે તો એક ચંદનનું અત્તર શિવજીને અર્પણ કરવાનું છે બરોબર, થોડુંક છાંટવાનું તમારે બી અને થોડુંક શિવજીને છાંટવાનું બરોબર, આટલું કરવાથી તમારો જે શુક્ર છે એ સારો થશે, પાવરફુલ થશે, સાથે સાથે મંગળની જે સમસ્યા છે બરોબર, તમારી મંગળની પણ સમસ્યા છે જેના કારણે કદાચ ભવિષ્યમાં લગ્નના પ્રોબ્લેમ પણ થાય એ નિવારણ અત્યારથી જ કરી દઈએ તો જતા આપણને નોકરી તો સારી છે, છોકરી બી સરસ મળી જાય. દર મંગળવારે 5 મંગળવાર ધજા બરોબર, આપણે કહેવાય કે કેસરની ધજા
તમારે હનુમાનજી જઈને ચડાઈ આવવાની, તો જે તમારો મંગળ છે એ પણ ઉછનો બનશે. શેર બજારમાં ફાયદો છે, પણ આટલું કરવાથી તમારે વધારે અને બહુ મોટું સાહસ ના કરતા, નહીં તો નુકસાન થશે. બરોબર, તો ધીરે ધીરે સાહસ કરીને આગળ વધશો, ચોક્કસ થી ફાયદો જોવાઈ જશે. જી બિલકુલ. અને એક કોલર જોડાયા છે આપણી સાથે. હેલો, નમસ્તે. જી, નામ અને જન્મ ની વિગતો જણાવશો. જન્મ વેરાવલ, રાતના 3 વાગ્યા. શું 1/14 શું પણ? હજી તારીખ જણાવશો વ્યવસ્થિત રીતે ભાઈ. 21/14 સમય રાત્રિના 3 વાગ્યા. જન્મ સ્થળ વેરાવલ. બહુ તોફાન કરે છે, ભણવામાં ધ્યાન આપતું નથી અને બધી વાતમાં બધાને હેરાન કરે, થોડી સાંજ બેસે. નાનું મોટું તો તોફાન કર્યા કરે, પણ થોડોક વધારે તોફાન કરે. બરોબર, તો એના કારણે શું કે એક તો એનો ચંદ્ર બહુ ખરાબ છે, ગુસ્સો મગજનું એનો ભારે રહેતો છે, કોઈ પણ નાની વાતમાં ચીડાઈ જાય, રસાઈ જાય. સાથે સાથે તમારે બીજી વસ્તુ કે શું કહેવાય કે આંખમાંથી ટપ ટપ યા ફટફટ નીકળી જાય. બરોબર, બીજી વસ્તુ કે ભાઈ એનો અત્યારે જોવા જાય તો રાહુ બી ખરાબ છે, કે ભાઈ છોકરો તોફાન મસ્તી જ કરે. શું કરવાથી ફાયદો થાય? તમારે બાબાને છે ને રોજ એક ચંદનનો ચાંદલો એને કરાવવાનો રાખજો. બરોબર, પીળા કલરનો, કેવા કસ્તુરી ચંદન. તમે જે ચંદન બજારમાં બહુ બધા, પણ કસ્તુરી ચંદનનો જે પણ ચાંદલો કરે છે, લોકોનું મગજ શાંત થઈ જાય છે. અને સાથે સાથે એને તુલસીના 2 પાન નિયમિત પ્રમાણે ખવડાવવાનું કહેજો. જે પણ આ તોફાન કરતું હોય બાળક કે બહુ મજાક મસ્તી કરતું હોય, એને આ વસ્તુ કરાવે છે, એનું મગજ શાંત થશે. એનું આજ્ઞા ચક્ર જે છે આપણા વચ્ચે કપાળની વચ્ચે, આજ્ઞા ચક્ર પણ એકદમ એક્ટિવ રહેશે, જેનાથી છોકરો તમારો શાંત અને વિદ્યામાં પરોઈને રહેશે. બાકી બાબાનું જીવન સારું છે, ચોક્કસથી કોઈ મોટા સાહસો આગળ કરીને જીવન વધારશે ભાઈ. જી, અને એક કોલર છે આપણી સાથે. હેલો, હા ભાવનાબેન. જી ભાવનાબેન, જણાવો. અમારો છે ને લોન નો પ્રશ્ન છે, તો એ ભરાઈ જશે? પ્રોપર્ટી વેચવાની છે કે વેચાશે નહીં? અને મારી ઘરે 25 વર્ષ થયા માતાજીનો અખંડ દીવો છે અને અમે માતાજીના ભગત છે એમ, એટલે મારી માં લાજ ભણી રાખે છે. પણ જન્મની વિગતો જણાવશો. મારી જન્મ તારીખ 1/9/60 છે, કે મારા ઘરવાળા ની દઉં? જેના નામે લોન છે એના નામની દો બેન વિગતો. મારે તમાર ભાઈ ના ને નામ છે 13/66 જન્મ તારીખ છે, ટાઈમ ની નથી ખબર, રાજકોટ માં જન્મ છે. જી 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 બેન, ચોક્કસ થી કેતુ ખરાબ છે, જેના કારણે સમસ્યા રહે છે કે ભાઈ 1-2 હપ્તા આગળ પછાડ થઈ જાય, અથવા તો પૈસા ભરાય નહીં છે, કાયલું અટકી જાય. જયારે કેતુ ખરાબ હોય ને બેન, ત્યારે આ બધી વસ્તુઓ થાય. સારામાં સારો ઉપાય આપું છું, જેથી તમારો લોન પણ સરળ રીતે રહે અને સાથે સાથે તમારું કામ બી આગળ થાય. દર બુધવારે અને દર શુક્રવારે, બરોબર, દર બુધવારે અને દર શુક્રવારે સફેદ વસ્તુ, બરોબર, કોઈ બી સફેદ વસ્તુ છે તમે એનું દાન કરી દો. જેમ કે આવે કે પતાસા આવે, સાકર આવે કે કોઈ બી, બરોબર, એ વસ્તુનું દાન કરી દો. સાથે સાથે નિયમિત પ્રમાણે ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવાનો રાખો બેન. ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરશો, ચોક્કસથી તમને ફાયદો થશે. અને જે પણ વ્યક્તિને બધાને કે ભાઈ અત્યારે હાલમાં આપણો કોરોના કાળ ચાલી રહ્યો છે, એમાં લોકોને ઘણા લોકોના લોનના હપ્તા જતા રહેતા હશે, સંકટ આવતું હશે. બરોબર, બધા માટે એક સર્વ મસ્ત તમને લોકોને ઉપાય આપું છું, કરશો તો ચોક્કસથી ફાયદો થશે. કોઈ હરીનો લાલે તમને 10 રૂપિયા આપીને જશે ને તમારા લોનના હપ્તા ચૂકવાઈ જશે. શું કરવાનું? નિયમિત પ્રમાણે ગણેશજી પર દુર્વા ચડાવવાની રાખવાની. ગણેશજી પર દુર્વા ચડાવશો, ચોક્કસથી તમારો ફાયદો થશે અને સારું થશે. અને સાથે સાથે ગણેશ ચાલીસા જે બી વ્યક્તિ કરશે, એક તો દુર્વા ગણેશજીને ચડાવવાની અને નિયમિત પ્રમાણે ગણેશ ચાલીસા કરવાની. જેને બી લોન હપ્તાના તમારા જે પણ પ્રશ્નો છે, દરેકનો નિકાલ બહુ સારી રીતે થઈ જશે. આગળની રાશિ તરફ હવે આગળ વધીશું આપણે. વાત કરીએ તો ભાઈ હવે તુલા રાશિ વાળા જાતકોની, તો કાલે તુલા રાશિ વાળાને પત્ની તરફથી ફાયદો જણાય છે, પણ દરેક ફાયદો પત્ની લઈ જશે. ખોટું બોલવાનું ટાળજો ભાઈ, પત્ની તરફથી ખોટું બોલવાનું ટાળજો. ખર્ચાળ સાહસ થાય, ચોક્કસથી કોઈ મોટા ખર્ચાળ સાહસ થઈ શકે એમ છે. દિવસ ઉત્તમ જણાય, સારામાં સારો દિવસ તમારો કાલે જણાઈ શકે છે. શુભ કલર ભૂરો અને શુભ નંબર 8 છે. હવે વાત કરીએ તો વૃશ્ચિક રાશિ વાળા જાતકોની, તો વૃશ્ચિક રાશિ વાળાને ભૂતકાળના રોકાણોથી આવક વધે. તમારા જે બી ભૂતકાળમાં રોકાણ કરે છે, ભૂતકાળમાં જે પૈસા તમે નાખેલા છે એમાંથી 5 રૂપિયાનો ફાયદો થાય. ચોક્કસથી હિંમત હારવાની નથી, કાલે કશું પણ થાય, જે પણ થાય, હિંમત ના હારશો. નવા ગુરુ બનાવવાની ફરજ આવે. કોઈ બી તમારા જે બી ગુરુ બનાવેલા છે, અથવા તો કોઈ તમને એવા તમે સંકટમાં તમે ફસાયેલા છો કે જ્યાં તમારે કોઈ નવા ગુરુ બનાવવાની જરૂર લાગી રહી છે, ખોટી શંકા કરવાની નથી કોઈની પર, ખોટી શંકા ના કરશો. શુભ કલર જ્યારે આસમાની ને શુભ નંબર 9 રહેશે.
હવે વાત કરીએ તો ભાઈ ધનરાશિ વાળા જાતકોની, તો ધનરાશિ વાળાને મિત્ર તરફથી પ્રશંસા થાય, તમારા મિત્રો તમારી પ્રશંસા કરે, બરોબર છે, કંઈ સારું એવું કાલું કાલું બોલે અને તમને વખાણ કરે. તમારા ઘરના માટે કોઈ નવી વસ્તુ આવી શકે છે, કાલે શાંતિથી રવિવારનો દિવસ છે, બહાર ખરીદી કરવા જાઓ, ઘરના માટે કોઈ સારી નવી વસ્તુઓ આવી શકે છે. અને કપટ ના થાય તેનું ધ્યાન રાખવાનું છે, કોઈ તમારી જોડે કપટ ના કરી જાય, બરોબર, ખોટું પીઠ પાછળ છૂરો ના મારે, ખાસ ધ્યાન રાખવાનું છે. સાથે સાથે કોઈની વાત ઉપર આવતા પણ નહીં, કોઈની વાત ઉપર કાલે જલ્દી વિશ્વાસ ના કરતા, બરોબર, દરેક સાચું માનવું એ જરૂરી નથી. અમુક લોકો કે આ છે અને આપણે સાચું માની જશું, તો એનું તથ્ય શું છે એ સમજવાની કાલે આપણને જરૂર છે. તો કોઈની વાત પર ના આવતા, કપટ ના થાય એનું ધ્યાન રાખવાનું છે. અને જટિલતા છોડવાની છે. એક આપણે જે ગ્રંથિ બંધાય છે ને પછી છૂટતા બહુ વાર લાગે છે કે ભાઈ આપણને સમજી ગયા કે આ વસ્તુ નથી ગમતી, એટલે પછી ભલે ને ગમે તેટલી સારી હોય, તો એ જટિલતા છોડવાની ખાસ ધનરાશિવાળાને જરૂર છે. કારણ કે આગળ જતા તમે જે જટિલતા બાંધી છે એનાથી તમને કોઈ ફાયદો થતો છે તો પણ નહીં થાય, તો જે પણ જટિલતા તમે મગજમાં બાંધી છે એ છોડી દેજો. શુભ કલર સોનેરી ને શુભ નંબર 6 રહેશે. હવે વાત કરીએ તો ભાઈ મકર રાશિવાળા જાતકોની, ગુલાબની ફૂલની જેમ પ્રેમ ખીલે ભાઈ કાલે મકર રાશિવાળાને, સારામાં સારો શુક્ર ખૂબ સારો છે, ઊંચનો બને છે, ગુલાબના ફૂલની જેમ જેટલી ગુલાબમાં સુગંધ છે એટલા તમારા પ્રેમની અંદર સુગંધ વર્ષ્યા કરશે. બોલવામાં વિવેક રાખજો, કશું પણ કોઈની પણ જોડે વાત કરો, મોટા વ્યક્તિઓ સાથે વાત કરો તો આપણે બોલવામાં વિવેક રાખવો ખાસ જરૂર છે. મકર રાશિવાળાને એ છે કે ભાઈ અમુક વખત વિવેક નથી રાખતા, બરોબર, બોલવાનું ગમે તે રીતે બોલી જાય છે, તો ખાસ કારણ કે બુધ નબળો હોય છે, બુધ નીચનો હોય છે મકર રાશિવાળા, તો એ તમારો એ પ્રોબ્લેમ હોય છે. તો ખાસ કોઈને પણ બોલો, માન સન્માનથી આપશો તો ચોક્કસથી તમને સામે માન સન્માન મળશે. સાથે સાથે કોઈ નવા માર્ગ મળી રહ્યા છે, ચોક્કસથી કોઈ નવા તમને રસ્તાઓ જોઈ રહેશે જેમાં તમે આગળ વધવાથી તમને ફાયદો થશે. મુશ્કેલીઓથી બહાર અવાય, જે પણ તમારી બધી મુશ્કેલીઓ છે એમાંથી બહાર આવશો. શુભ કલર પીળો ને શુભ નંબર 5 છે. હવે વાત કરીએ તો ભાઈ કુંભ રાશિવાળાને, તો નાની મોટી પ્રેમમાં નિષ્ફળતા જોવાઈ રહી છે, સાથે સાથે દિવસ યાદગાર બને, તમારો ચોક્કસથી કોઈ દિવસ ચોક્કસમાં યાદગાર બની શકે એમ છે. કોઈ નવી પ્રવૃત્તિ થાય, બરોબર, એટલે કે એક કામ પૂરું કરીને કોઈ બીજું કામ તમે ચાલુ કરી શકો, કોઈ નવા તમે તમારા આગળના ભવિષ્ય માટે, કોઈ નવી નોકરી માટે અથવા તો કોઈ નવા વેપાર માટે તમે કાલે વિચારી શકો છો, અને જેમાં તમને સફળતા મળે. તમારા સાહેબ તમને કોઈ નવી પ્રવૃત્તિ કરવાનું પણ કહે. ચંચળતા છોડી દેવાની છે, જે પણ તમારી ચંચળતા છે એકદમ શાંત, એકદમ તમારા સ્વભાવને શાંત કરી નાખવાનો છે. ગુસ્સાવાળો જે છે સ્વભાવ એ સંટો પાડવાનો, એકદમ શીતલતા તમારા મગજમાં રાખવાની, ચોક્કસથી આગળ વધશો. શુભ કલર તમારા માટે પોપટી ને શુભ નંબર 7 રહેશે. હવે વાત કરીએ તો ભાઈ મીન રાશિવાળા જાતકોની, તો મીન રાશિવાળાને દબાણ વાધે, કાલે પરિવારનું દબાણ અથવા તો તમારા મિત્રનું દબાણ કે તમારા જે પણ તમારા કુટુંબનું અથવા તો તમે જે જગ્યાએ કામ કરો ત્યાંનું દબાણ કાલે વધી શકે એમ છે. બાહ્ય કાર્ય ઉકેલાય, બહારના કામો કાલે ચોક્કસથી ઉકેલાશે, જે બી અટવાયેલા કામો છે, જે બી જગ્યાએ તમારા કામ પેન્ડિંગ પડેલા છે, બરોબર, પૂરા નથી થતા, તો કાલે દિવસ સારો છે, બાહ્ય કામ ઉકેલાશે. નવી શરૂઆત થાય, કોઈ પણ તમે કાલે નવી શરૂઆત કરી શકો છો ને એમાં સફળતા ચોક્કસથી જોવાઈ રહી છે. સૂર્ય ઊંચ ન બને છે, બરોબર, અને કોઈ પણ સારી એવી મોટી તક તમને કાલે મળશે. લગ્ન યોગ પ્રબળ બને, જે લોકોના લગ્ન નથી થતા, જે લોકો લગ્ન માટે અત્યારે ગંભીરતાથી જોઈ રહ્યા છે એવા વ્યક્તિઓને ઘોડે ચડવાની તૈયારી થઈ ગઈ છે. લગ્નના યોગ પ્રબળ બને છે, સારામાં સારું તમારા બેન્ડ બાજા વાગશે. શુભ કલર નારંગી ને શુભ નંબર 2 રહેશે. જી હવે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેમનો આવનારું વર્ષ કેવું રહેશે તે જણાવીએ ટેરોટ કાર્ડની મદદથી. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, બરોબર, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન છે. તનથી તંદુરસ્ત રહેવાનું છે, મનથી મલકાતું રહેવાનું છે, ધનથી છલકાતું રહેવાનું છે, અને બહુ ધન છલકાઈ જાય શું કરવાનું, દાનપુન કરતું રહેવાનું, બરોબર. અચ્છા કાલે જેનો પણ છે થ્રી ઓફ પેન્ટિકલ્સ કરીને એક ટેરોટ કાર્ડ બતાવે છે. આ શું સૂચવે છે? થ્રી ઓફ પેન્ટિકલ્સ એવું સૂચવે છે કે જે લોકો અત્યારે દેવાઓમાં છે, જે લોકો અત્યારે આપણે કર્જામાં છે, જે લોકોને અત્યારે પૈસા ગોઠવાતા નથી એ લોકો દેવામાંથી મુક્ત થવાના છે, કર્જમાંથી મુક્ત થવાના છે. આ વર્ષ તમારા માટે કોઈક નવી આશાનું કિરણ લઈને આવ્યું છે. જે બી તમે પૈસામાં તમારા રોકાણોમાં તમે જે ફસાયેલા છો, જે બી જગ્યાએ અમુક વસ્તુઓ ફસાયેલી છે એ બધી ધીરે ધીરે તમારી નીકળવાની છે. ખાસ કરીને કે ભાઈ દેવાઓ મુક્તિ, કર્જ મુક્તિ તમારા માટે આ વર્ષ સારી છે. કોઈ ત્રીજા વ્યક્તિ એટલે કે તમે લોનની કે જે દેવાની છે એ ભરપાઈ તમે કરી શકો એમ છો. સાથે સાથે બીજી વસ્તુ એ છે કે આ વખત તમારે શારીરિક રીતે થોડુંક સાચવવાનું રહેશે, બરોબર છે. એના માટે તમને એક સરસ મજાનો ઉપાય પણ આપું છું. શું કરવાનું? રોજ સવાર સાંજ હનુમાન બાહુકનો એક પાઠ કરો. સવાર સાંજ ના થાય તો નિયમિત પ્રમાણે એકવાર હનુમાન બાહુકનો પાઠ કરવાનો છે. ચોક્કસથી સફળતા મળે છે, આર્થિક રીતે તમારા પૈસા આવશે, પણ બધા તમારા જે કર્જ મુક્તિ છે એમાં વપરાઈ જશે, અને થોડા પૈસા ધીરે ધીરે તમારે બચાવવાની શરૂઆત થશે, બરોબર. જે લોકો હાલમાં નાના મોટા નાણાંની ભીડમાં છે એ ભીડ દૂર થશે અને સારામાં સારું જીવન પ્રાપ્ત થશે.
હનુમાન બાહુક નો પાઠ કરશો ચોક્કસ થી ભગવાન તમારી રક્ષા કરશે અને ખુબ સારું આગળ જીવન પ્રાપ્ત થઈ જશે. જે આપણી જોડે કોલર જોડાયા છે. હેલો હેલો જી, જન્મ ની વિગતો જણાવશો આપની? સમય અને સ્થળ? સમય 6:20 રાત્રે. પ્રશ્ન? હેલો, પ્રશ્ન જણાવશો, થોડો ઝડપ રાખશો. બેબી ની સગાઈ માટે 11:56. જી, બેબી ની સગાઈ માટે વાત કરીએ તો ભાઈ સૂર્ય રાશિ ના લગ્નેશ બેઠા છે, મેષ રાશિ નું છે. ચોક્કસ થી એમના બરોબર દેખાય કે ભાઈ સાતમા ભાવમાં રાહુ ની અત્યારે સમસ્યા જોઈ રહી છે, એના કારણે તકલીફ થઈ રહી છે. શું કરવાથી ફાયદો થશે? દરરોજ એમને કહ્યું છે, દરરોજ ગાયને ઘાસ ચારો રાખવાનું કે અને સાથે સાથે એક વિષ્ણુ સહસ્ત્ર નામાવાલી, બરોબર, વિષ્ણુ સહસ્ત્ર નામાવાલી 108 વાર મંત્ર નો જાપ કરવાનું કે લગ્ન યોગ પ્રબળ બનશે અને સગાઈ પણ વહેલી થઈ જશે. જી શ્રી કૃષ્ણથી આપણો કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં જોડાય માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, તમારા જીવનમાં પણ આવા જ કોઈ મૂંઝવતા પ્રશ્ન હોય તો તમે પણ કિશનભાઈનો રૂબરૂ સંપર્ક કરી શકો છો, એ માટે એમનો નંબર નોંધી લેશો. કાલનો દિવસ કેવો કાર્યક્રમમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. આજ સમય મને રજા આપશો ને હા. મંતવ્ય ન્યૂઝના વધુ સમાચાર અને પડેપડની અપડેટ માટે જોડાઓ મંતવ્ય ન્યૂઝની વેબસાઇટ સાથે. મતલબ લોગ ઇન કરી શકો છો મંતવ્ય ન્યૂઝ.com સાથે. નમસ્કાર.